નમસ્કાર ગુડ મોર્નિંગ કેમ છો બધા તો મિત્રો આજે પંદરમી ઓગસ્ટ છે સ્વાતંત્ર્ય દિનની બધાને શુભકામનાઓ સતોતેર વર્ષ છે અઠોતેર અઠોતેર વર્ષ લગભગ થયા છે આઝાદીને રાજભાઈનો બગીચો છે ઘાસ પાછો એવો જ એક્ટિવ થઈ ગયો છે જો એટલે કોઈ દવા તો મારી હતી પહેલા કેટલો થઈ ગયો છે જો તો ખરા ઓહો ભૂક્કા બોલાવી નાખે એટલો ઘાસ થઈ ગયો છે અહીંયા આવવાનું છે ત્યાં તો જુઓ ખાલી આ બધે જુઓ કેટલો થઈ ગયો છે મગજમારીવાળું કામ છે ઘાસવાળું યાર શું કરીએ આ તો જો ગાવીને ખાવાનું ઓલું છે ચારો આવે ને એ નેપિયર ઘાસ કે શું કહેવાય એને એ છે આજે તો સવાર રાત્રે તો વરસાદ નથી આવ્યો બાકી કાલે બપોર સુધી તો ચાલુ જ હતો હવે એમાં કંટાળો એ છે કે એક દિવસ કોરાળી આવે છે બીજા દિવસે વળી પાછો વરસાદ આવી જાય છે એટલે હવે આપણે ખેડવાનું છે મારે છે ને આંબામાં રોટર વેટર અડધું ખેડેલું છે સાઇડ વાળું ભાઈ આવે તો વચ્ચે તે વિડીયો તમે જોયો હશે ચાલુ કર્યું હતું પણ આજે થોડુંક રહી ગયું છે અડધું પચાસ ટકા કામ થયું છે હવે આમાં આવે તો અહીંયા પણ ખેડવાનું છે આપણે કાકાનો બગીચો છે ને ત્યાં પણ હવે થોડુંક મળે પાંચ છ દિવસ તો પછી ખેડાય પાછું ખાતર નાખવાનું પણ લેટ થાય છે એટલે હવે તારો એ છે કોઈ જાતનું સેટિંગ થતું નથી રાજભાઈ ડ્રેગન ફ્રૂટ આપી દીધા છે સાડા સાત લાખમાં અગિયારસો ને ત્રીસ કંઈક છે અગિયારસો સિતર સોરી આપણે કીધું અમે તો કીધું નવ લાખમાં કહેવો તો કરી દઈએ પણ એ લોકો માનતા નથી હવે શું થાય છે પોતે આવશે વળી આપણે આમ તો કાંઈ ઓલું તો નથી લીક રકમ તો રિકવર થઈ જ જશે ચાર લાખના થયા છે આ પંદર લાખના તો થવા જ ને કે આ વખતે દસ લાખના થયા હતા આટલા તો હોવા જ જોઈએ મિનિમમ એટલા માટે આજે છે ને એકચુઅલી હું છે ને સિલિકોન હલાવવાનું હતું મારે સિલિકા જે લિક્વિડ ફોર્મમાં આવે છે ને તો પાણી ચેક કરવા આવે તો હોજમાં પાણી તો છે નહીં અહીંયા જો પાણી જીરો તળિયો દેખાય છે છે ને રહ્યો જો કીધું હવે કાંઈ ન થાય વિડીયો બનાવી લઈએ આપણે છે ને ડેલી વિડીયો બનાવી છે એટલે યુટ્યુબ રીત સારી આપે છે ધીમે ધીમે વધવા માંડ્યું છે આ જોને ને ઓલું પડ્યું છે એવો આવે છે કોરોન તો જબરદસ્ત ભડાકા મારે રૂમ છે મોટરનું કન્ટ્રોલિંગ પણ અહીંયા છે ડિપ્પી આવવાની છે એ લોકોની ખબર નહીં ક્યારે આવશે નીલેશની આવી ગઈ છે અહીંયા દીપી ઓ સામે દેખાય છે જો બતાવ એક આ બાજુ છે ને એ ભાવેશની પાછળ જે નવું દેખાય છે ને જો આ બાજુ ઓ દેખાય છે એ નિલેશની છે હવે ખબરની શું છે આવશે હવે વરસાદનું છે આ તો વરસાદથી પહેલાં પંદર વીસ દિવસ છે વરસાદ થોડોક ઓછો હતો ત્યારે એ નાખી ગયા છે બાકી હવે રાજની એની ક્યારે આવે છે ખ્યાલ નહીં હવે આપણામાં તો ઘાસ ઓછું છે આનામાં ઘણું છે હવે આપણું છે ને હું ખાલી ઉમાજ એક હેરાન કરે છે ઘાસ ત્યાં શું થાય છે ખબર નહીં હવે મગજમારીવાળું કામ છે ઘાસનું નિવારણ લેવું આ તો જુઓ કેટલું બધું છે આંબા કેટલા જૂના છે જો અને ઓછામાં ઓછું ચાલીસ એક વર્ષ થયા ફેંસ લાગી ગઈ ભાઈ આ એક સાલું શું કહેવાય એને ધામોરી કહેવાય ધામોરી એ એક રિમૂવ નથી હતી અહીંયા જો બધે છાંટેલું છે આ બધે અહીંયાં તો નીકળી ગયું બધું અહીંયા એક છે એ ખબર નહીં શું કરું બળી તો કેવું છે આજે એક વખત છાંટી દઈએ તો સમડું બળી જાય છે ને બળી ગયું છે જો ઘાટું ઘાટું પડી ગયું છે હજી એક વખત હાથ માર દઈએ એટલામાં જો બધે એવું જ છે બધે થવા માંડી ગયું છે ને હજુ બધે એકદમ પીળું થઈ ગયું છે તો અસર તો કરે છે રાઉન્ડ રાઉન્ડઅપ તો કરે જ છે ટાંકો જો આપણો અહીંયાથી ફિલ્ટર થઈને નીચે જાય કચરો ના હોય હવે આપણો છે ને અહીંયા એક છે ને ગલુડ્યું પડી ગયું હતું નાનું નીચે તો એ બધું આ તોડી નાખ્યું નહીં તો આ છે ને ઢાંકીલો આના એકદમ પ્યોર હતો એકદમ પાણી હતું હવે વળી સફાઈ કરીને બધું કરવું પડશે નીચેથી એટલે હવે કીધોને રહેવા દઈએ પછી વાળી નિરાતે સાફ કરી ને આખો પાઇપ બદલવાનો છે નીચે તૂટી ગયો છે તમને બતાવું સામે જો જોઈન્ટ થાય છે ને નીચેથી પાણી નીકળે છે ને અહીંયા એલ્બોમાં ને એમાં પાણી નીકળે છે તો એ થોડુંક પાઇપ બદલી દઈએ એલ્બો ચેન્જ કરી નાખીએ એટલે રેગ્યુલર થઈ જાય આપણું કામકાજ વાંધો ના આવે સમજા ને આ રહે આપણું રૂમનું ઓલું દરવાજો હવે નાખવાનું છે કંટ્રોલર મારે છે ને સિલિકોન હલાવવાનું છે બતાવું તમને હું કયું સિલિકોન છે પહેલેથી જ કહી દઉં ડિસ્કલે પણ હું નાખી દઈશ કે આ કોઈ પેડ પ્રમોશન વિડીયો નથી તો જસ્ટ ખેડૂતોની જાણકારી માટે કહું છું હું પણ હવે ટ્રાય કરીશ હું મીટિંગમાં ગયો હતો કંપનીને એટલે ત્યાં મને સાહેબ સમજાવતા હતા મેં કીધું કાય કરી જોઈએ એ છે ને સિલિકોન શું કામ કરે છે કે જેટલા બધા અંદર કન્ટેન્ટ પડ્યા હોય છે ને એને જલ્દી એબ્ઝોર્વ કરાવે છે જે પૂરેપૂરા થતા નથી કન્ટેન્ટ એબઝોર્વ એને eh temen bantu, menit, kadi apa temen? kadi apa? Wajan bau sih namo ya, 500 gram sih, pun 500 milah kilo jat lo ozen sih anama, atau jo? ada jo. ફર્ટિલાઇઝર જ છે એક ટાઈપનું છે ઝૂમ કરીને બતાવું હા રહ્યું થતું હા થઈ ગયું ને હવે આ છે જુઓ વસ્તુ આવના જેવી લાગે છે ને આપણે કલર કરવાનું આવે એના જેવી સ્પ્રે આવે છે ખબર છે સ્પ્રે કલર એના જેવું લાગે છે તો હવે આ વજન એટલું છે ને આ હાથમાં આમ પકડી ન શકાય ઘણું બધું વજન છે એનામાં અનબોક્સ કરી જોઈએ ને જોઈએ શું થાય છે તમને બતાવો અનબોક્સ કરીને હવે આપણે અનબોક્સ કરી લઈએ ને ખોલવું પડશે નહીંથી રેપિંગ ખોલવું પડે ને ખુલ્લું રેપિંગ આવે

દમ થોડું છે સ્મેલ તો આમ મીઠી લાગે છે ટ્રાય કરી જોઈએ જોઈએ ટ્રાય કરીને આજે તો પાણી નથી મોટર ચાલુ કરવા જોવી પડશે મારે આવી રીતે ડબલ પેક થઈ જાય છે આ રીતે હજી જોયું નહોતું સરખી રીતે બતાવી દઉં નેટ કન્ટેન્ટ છે પાંચસો એમ એલ એના રૂપિયા છે પાંચસો રૂપિયા કંઈક પાંચસો એમએલના છે તો આવી રીતે છે હવે તો હવે હજી તો કાંઈ નહીં થાય હજી તો નહીં હલાવી શકીએ કાલે હલાવી દઈએ પાણી આજે ચાલુ કરીને બરાબર રાત્રે વારો હશે ત્રી ફ્રેજનો બે છે એક લીટર લીધેલું છે કારણ કે એક એકરમાં છે ને પાંચસો એમએલ હલાવવાનું છે તો બે એકર છે મારું અહીંયા તો એક લીટર જોઈશે આવું છે હવે આ ઘાસ તો તમે જોઈ શકો છો તો ચાલો વિડીયોને કરી એન્ડ ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરજો લાઇક કરજો બે તો દબાણ ના ભૂલતા બધાને જય રામ હર હર મહાદેવ અને સ્વતંત્ર દિવસની બધાની શુભકામનાઓ જય હિન્દ